સુરત શહેર ટ્રાફિક પોલીસ રિજિયન 4 અને પોલીસ સપોર્ટ ગ્રુપ દ્વારા અમરોલી બ્રિજ નીચે ટ્રાફિક પોલીસ ચોકી પાસે રવિવારે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસના અધિકારીઓ સાથે પોલીસના માણસો તેમજ સ્થાનિક લોકોએ રક્તદાન કરીને સેવાની ભાવનાને સાર્થક કરી બતાવી છે. જોઈએ વિશેષ અહેવાલ. નમસ્કાર દર્શક મિત્રો, રવિવાર એટલે સેવા ભાવનાનો દિવસ છે. અત્યારે રવિવારે મોટા ભાગની અંદર સુરત શહેર સહિત રાજ્યની અંદર રક્તદાન થઈ રહ્યા છે. અત્યારે આપણે છીએ અમરોલી પોલીસના પોલીસ ચોકી પાસે, એટલે કે અમરોલી બ્રિજ નીચે. સુરત શહેર ટ્રાફિક પોલીસ રિજિયન 4 તથા પોલીસ સપોર્ટ 4 દ્વારા અહીંયા મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રિજિયન 4ના એસીપી શ્રી અશોકસિંહ ચૌહાણ અત્યારે આપણી સાથે છે, આપણે તેમને મળીએ. જી નમસ્કાર. જી નમસ્કાર. ઉપસ્થિત થયા છે. મોટા પાયે અત્યારે રક્તદાન અત્યારે ચાલી રહ્યું છે. આજે બહુ સુંદર દિવસ છે. તમે જાણો છો કે અહીંયા આ અમરોલી સર્કલ ઓફિસ છે, ત્યાં હંમેશા ગરીબોને જમાડવાની સેવા ચાલતી જ હોય છે. અને આજે સુરત શહેરના થેલિસેમિયા પીડિત 600-700 જે બાળકો છે, એમને વર્ષના 2000થી વધુ બોટલો રક્તની જરૂર પડતી હોય છે. જેથી અમે લોકોએ સંકલ્પ કર્યો છે કે સુરત શહેર ટ્રાફિક પોલીસ અને સેવાભાવી જે બીજી સંસ્થાઓ છે, સેવા સદ્ભાવના ગ્રુપ, પોલીસ પબ્લિક ગ્રુપ છે, પોલીસ સપોર્ટ ફોર્સ છે, અમે લોકો જુદી જુદી જગ્યાએ આવા કેમ્પ કરી અને એમને વધુમાં વધુ લોહીની બોટલો અમારા તરફથી પૂરી પડાય એવી એવા સંકલ્પ સાથે આ કાર્યવાહી ચાલી છે. સાહેબ, તમારા દ્વારા પણ મોટા પાયે રસોડા અત્યારે ભૂખ્યાના ભોજન માટેના ચાલી રહ્યા છે. જી જી, એ મૈદરપુરા અને સલબતપુરા અને ચોક વિસ્તારની અંદર લગભગ 11 જગ્યાએ અમારા લંગર ચાલે છે, જેમાં ગરીબોને સવારે અથવા સાંજે એમને ભોજન પૂરું પાડવામાં આવે છે. જી સાહેબ, આજે કેટલી બોટલનો ટાર્ગેટ હોઈ શકે છે? અમારો 100 બોટલનો ટાર્ગેટ છે, પણ મને એવું લાગે છે કે એનાથી વધી જશે. આગળના કાર્યક્રમો શું હશે? આગળના કાર્યક્રમો અમે સુરત શહેરના બીજા વિસ્તારોની અંદર પણ આ પ્રકારના કેમ્પો યોજવાનો પ્રયાસ કરીશું, જેથી વધુ પ્રમાણમાં લોહી પૂરું પાડે થેલિસેમિયા પીડિત બાળકોને અમે વધુમાં વધુ મદદ કરી શકીએ. થેન્ક યુ. દર્શક મિત્રો, અત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી BM પાટીદાર સાહેબ પણ ત્યાં ઉપસ્થિત છે, આપણે તેમને મળીએ. અમારા ટ્રાફિક રિજિયન 4ના ACP શ્રી ચૌહાણ સાહેબની આગેવાનીમાં અને એમના માર્ગદર્શન નીચે આ ટ્રાફિક સર્કલ 10ના સ્ટાફ તથા પરેશભાઈ તેમજ પોલીસ સપોર્ટ ફોર્સની એક સંકલનથી આ એક ઉમદા કાર્ય ઘણા સમયથી અહીંયા ચાલે છે. આ લોકડાઉન અને કોરોનાની મહામારીમાં જ્યારે લોકો ગરીબ લોકોને ભોજનનો પણ પ્રોબ્લેમ હોય તો તેવા સંજોગોમાં લોકભાગીદારીથી અને પોલીસ સપોર્ટથી અહીંયા ભોજન વ્યવસ્થા પણ દર રવિવારે કરવામાં આવે છે. તો અમારા ACP સાહેબ અને અહીંના સર્કલ 10ના પોલીસ સ્ટાફને એવો એક વિચાર આવ્યો કે અત્યારે આ કોરોના મહામારીમાં બ્લડની અછત હોય, લોહીની અછત હોય, તો એક આ સરસ કાર્યક્રમનું આયોજન કર્યું કે જેથી આપણે કોઈ આર્થિક મદદ દરેક વ્યક્તિ ન કરી શકે દર્દીઓને કે કોઈને ગરીબોને, પરંતુ આપણે આપણા શરીરમાં જે છે લોહી એ આપીને પણ આપણે આપણું યોગદાન આપીએ તો ઘણા બધાની જિંદગી આપણે બચાવી શકીએ. એક સારું કાર્ય છે. આપનું નામ? રાજેન્દ્રભાઈ પટેલ, કોર્પોરેટર, વોર્ડ નંબર 1. રાજેન્દ્રભાઈ, તમારા વિસ્તારમાં આજે મોટું ખાસ કરીને રક્તદાન મહા મેગા કેમ્પ અત્યારે ચાલી રહ્યો છે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા, શું કહો છો? આપ ઉપસ્થિત થયા છો. આ સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જે આ સરાહનીય કામગીરી કરવામાં આવે છે એ બદલ હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આ એક પબ્લિકમાં સારો મેસેજ જશે પોલીસ ખાતા તરફથી, અને પોલીસ અને લોકોનું જે થોડી આમ એ હોય ને ગેપ તે નજીક આવશે, અને પોલીસને લોકો સમજશે કે ના, આ લોકો આપણા સાથી છે, આપણા દુશ્મન નથી. એટલે આ કામગીરી કરવા બદલ એમને હું ફરી પાછો ખૂબ ખૂબ આભાર આપું છું. સુરત શહેર ટ્રાફિક રિજન 4 દ્વારા
જે આયોજન કરવામાં આવ્યું છે એ ખૂબ જ સરસ બિડારવા જેવું છે. ને આ જેવું રીતના રાજુભાઈ કીધું, પબ્લિક અને પોલીસનું જે ઘર્ષણ ને જે પ્રેમભાવ જે વધે એ આનાથી બહુ ઘણો સેવાકાર્યું કામ કહેવાય. અને આ સાહેબ ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. દિનેશ રાઠી. અચ્છાજી, આપને હાથ મેં ઇન્ડિયાઝ બ્લડ ડોનર કા યે ક્યા હૈ યે? યે ઇન્ડિયાઝ બ્લડ ડોનર એક એસી સંસ્થા હૈ જો બ્લડ ડોનર ડેટા બેંક હૈ. જો ડોનર ડેટા બેંક એઝ એ આપકો જિસકો ડોનર ડોનેશન ચાહીએ, જિસકો બ્લડ ચાહીએ ઓર જો દેને વાલા હૈ ઉસકો ડાયરેક્ટ કનેક્ટિવિટી કરવા દેગા બિના કોઈ ટાઈમ લગાએ. હમારે એક વેબસાઇટ ઓર એપ્લિકેશન ડેવલપ હો રહા હૈ જિસમે આપ નંબર ડાલેંગે, બ્લડ ગ્રુપ ઓર એરિયા ડાલેંગે તો આપકો ઉસકે નંબર મિલ જાયેંગે ઇઝી વે મેં બિના કોઈ ઝંઝટ કે. ઓર હમ લોગો ને જેન્યુઇન ડેટા કલેક્ટ કિયા હૈ જિસમે આપ દેખ પાયેંગે કે ઉનકા આઈડી, ઉનકા લાઇફ ટાઈમ કા એક આઈડી બન ગયા હૈ ઓર ઉનકા મેલ ફીમેલ ડેથ ઓર ઇસમે જસ્ટ નોટ અવેલેબલ હૈ તો હમ અપડેટ કરકે ઉનકો ઉનકો સર્ટિફિકેટ વોટ્સએપ જાયેગા ઓર ઉનકો 3 મહિને બાદ ઉનકો નોટિફિકેશન જાયેગા કે આપકા બ્લડ અભી દૂસરા ડોનેટ કર સકતે હૈ ઓર ઇઝી વે મેં ઉનકા એક પૂરા ટાઈમ જાતા હૈ કિસ ટાઈમ મેં આપને કૌન સી સંસ્થા મેં દિયા હૈ તાકી ઉસકા પૂરા ડેટા હમારે પાસ રહેગા ઉનકે પાસ ભી રહેગા. મિત્રો, અહીંયા જે રક્તદાન ચાલી રહ્યું છે તેની અંદર લોકોનો જુસ્સો જગાવવા માટે એક નાની બાળક પણ અહીંયા ઉપસ્થિત થઈ છે, આપણે તેમને મળીએ. જે આપનું નામ? ચાર્મી. કેટલી ઉંમર હશે આપનું? 10 વર્ષ. ક્યાં રહેવાનું છે? મોટા બરાચા. ઓ ફાઇન. અહીંયા તમે અમરોલીમાં આવ્યો છો, ફેર મોટા બરાચા શું જોવા માંગો છો? તો રક્તનો કોઈ પર્યાય નથી, નથી કોઈ ફેક્ટરીમાં બનતું, પરંતુ તેનું સર્જન એક માનવ દેહની અંદર થાય છે. પૈસાદાર હોય કે ગરીબ હોય, લોહીની જરૂર તો બધાને જ પડે છે. એટલે જ આ ચારમી ગુણા વિનંતી કરે છે, જ્યારે મોકો મળે ત્યારે બ્લડ ડોનેટ અવશ્ય કરીએ. રક્તદાન કરવાનું મુખ્ય કારણ અન્યને મદદ કરવાનું. કોરોનાની મહામારીમાં જ્યારે બ્લડની અછત સર્જાઈ રહી છે ત્યારે ટ્રાફિક પોલીસ રિજિયન 4 અને પોલીસ સપોર્ટ ફોર્સ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અને તો ચાલો સૌ સાથે મળીને માનવતાને મહેકાવીએ અને રસીકરણ પહેલાં રક્તદાન કરીને ભારતને કોરોના મુક્ત બનાવીએ. મારું નામ અવનિકા મિલન છે. રાજારાની કુચોર અમારી બ્રાન્ચ છે જે અત્યારે સારા લેવલ પર કામ કરી રહી છે. આજે અમે અહીંયા આવેલા છે એના હિસાબથી ઘણાથી ઘણા લોકો સુધી આ બ્લડ ડોનેશન કેમ્પની વાત પહોંચે એના માટે અમને મિલનભાઈએ સ્પેશિયલ ઇન્વિટેશન આપ્યું છે. એઝ અ ગેસ્ટ અમે આજે જોઈન થયા છીએ. અહીંયા લાઈવ થઈને ઘણા લોકોને ખબર પડી છે અને ઘણા લોકો આપણે જોઈન બી કરી રહ્યા છે. તો હું કોશિશ કરું કે મારાથી બનતા લોકોને હું આ મેસેજ પહોંચાડી શકું અને આ લોકો આ જે કાર્યક્રમ કર્યો છે એને સફળ બનાવી શકું. મારું નામ મિલન વિરોડિયા ઘનશ્યામભાઈ. પોલીસ સપોર્ટ ફોર્સ દ્વારા જે અવારનવાર નવા નવા કાર્યક્રમો કરવામાં આવે છે જનતાની હિતમાં, એની ટાઈમ અમે પોલીસ સપોર્ટ ફોર્સ દર રવિવારે ભૂખ્યાને ભોજન, ગુરુવારે ભૂખ્યાને ભોજન, અત્યારે અમારા ઈસીપી અશોકસિંહ સાહેબ ચૌહાણના નેજા હેઠળ અમે બ્લડ કેમ્પનું આયોજન કરેલું છે. અમારી અત્યારનો ટાર્ગેટ 150 થી 200 બોટલનો ટાર્ગેટ કરીએ છીએ. શક્તિસિંહ નવલસિંહ ઝાલા. અચ્છા, અત્યારે સુરત ટ્રાફિક પોલીસ રિજિયન 4 દ્વારા જે રક્તદાન મેગા રક્તદાન કેમ્પ છે આપ ઉપસ્થિત થયા છો? તો સર, અમારો ગ્રુપ પોલીસ સપોર્ટ ફોર્સ છે અને ટ્રાફિક પોલીસ રિજિયન 4 દ્વારા એક રક્તદાનનું આયોજન કરવામાં આવેલ છે, જેથી ઘણા થેલેસેમિયાના બાળકોની જિંદગી બચી શકે એના માટે આ મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. અને આના સિવાય અમે લોકો દર રવિવારે અહીંયા ભૂખ્યાને ભોજન કરીને એક કાર્યક્રમ કરીએ છીએ, રવિવાર ને ગુરુવાર, અમરોલી 4 રસ્તા ટ્રાફિક ચોકી સર્કલ 10. તો આવા નવા આયોજન અમે લોકો કરતા રહીએ છીએ. બરાબર, અમારું એક ગ્રુપ છે, પોલીસ છે, એમાં મીડિયાના લોકો છે અને પ્રાઇવેટ પબ્લિક લોકો છે, આ બધા થઈને સાથે મળીને કામ કરીએ છીએ અને એક સારું એવું આયોજન કરેલું છે. જી પરેશભાઈ, ખાસ કરીને આ જે રક્તદાન થઈ રહ્યું છે તેમાં તમારો મોટા ભાગનો સહયોગ છે? ના ના, સહયોગ તો અમારી પૂરી ટીમનો છે, ખાસ કરીને અમારા રિજિયન 4 ટ્રાફિક શાખાના દરેક પોલીસ સ્ટાફ અધિકારીઓના સહયોગ વગર કંઈ પણ વસ્તુ થતી નથી. સૌથી મોટો સહયોગ અમને પોલીસ સપોર્ટ ફોર્સ અને સેવા સદભાવના પોલીસ પબ્લિક ગ્રુપનો છે, એ સિવાય અમારી સાથે જોડાયેલી નાની મોટી સંસ્થાઓનો છે. અને આજનું જે અમારો રક્તદાન કેમ્પ છે એ ધાર્યા કરતાં સારું પરિણામ લાવશે અને ધારી છે ટાર્ગેટ કરતાં વધારે અમે બ્લડ કલેક્ટ કરીશું ડોનેટર પાસેથી એવી આશા છે. અને આપ સંદેશો એ જ આપવા માગું છું કે રક્તદાન મહાદાન અને થેલેસેમિયા પ્લસ અત્યારે કોરોના કાળમાં દર્દીઓને રક્તને એટલે કે લોહીની જરૂર પડે છે,
તો જે લોકો સક્ષમ છે દરેક એવા વ્યક્તિઓને હું અપીલ કરીશ કે અહીંયા કે કોઈ પણ બીજી જગ્યાએ જ્યાં પણ રક્તદાન થતું હોય ત્યાં આપ રક્તદાન કરી અને કોઈના જીવ બચાવો તેવી પ્રેરણા. સાહેબ આપણે દર રવિવારે ગુરુવારે જમણવાર જે કાર્યક્રમ છે એ તો ચાલુ જ રહેશે અને આવી રીતના જે સંકટ સમયે જે અમને લાગશે એ દરેક કાર્યક્રમમાં અમે પોલીસ વતી અને પોલીસ સપોર્ટ સ્ટાફની સાથે સંકળાઈને કાર્યક્રમ કરતા રહેશું. નીલુ જેતાવત. સુરત શહેરની ટ્રાફિક પોલીસે ખૂબ જ સરસ આયોજન કરેલું છે બ્લડ કેમ્પનું. બીકોઝ કે પેન્ડામિક ચાલે છે, આપણને ખબર છે કે કોરોના છે અને જેના લીધે ઘણા લોકોને બ્લડની જરૂર હોય છે, તો સુરતવાસીઓને મારે વિનંતી કરવી છે કે પ્લીઝ અહીંયા આવો અને બ્લડ ડોનેટ કરો અને કોઈકની જિંદગી બચાવવા માટે થોડી મદદરૂપ બનો. હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે પાર્થ નાવડિયા. આજે સુરત શહેર ટ્રાફિક પોલીસ રિજન 4 અને પોલીસ સપોર્ટ દ્વારા એક સરસ મજાના આયોજન કરવામાં આવ્યું છે રક્તદાન કેમ્પનું. તો અમારી ઈચ્છા એવી છે કે વધુમાં વધુ લોકો આ રક્તદાન કેમ્પમાં જોડાય અને વધુમાં વધુ બ્લડ ડોનેશન થાય જેથી વધુમાં વધુ લોકોને આપણે સહાય કરી શકીએ. હેલો, મારું નામ છે યોગિતા મિસ્ત્રી અને અહીંયા અમરોલી પોલીસ ચોકીમાં જે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તો આજે બહુ જ સારો અનુભવ થાય છે. તો બધા જ આ બ્લડ કેમ્પમાં જોડાય એવી બધાને શુભકામના. ચિરાગ રાબડિયા બોલું છું. સુરત શહેર ટ્રાફિક પોલીસ રિવિઝન 4 તરફથી બ્લડ ડોનેશનનો એક કેમ્પ યોજવામાં આવી રહ્યો છે, જે એક બહુ સહાયભર્યું કામ છે. અત્યારે કોરોના સમયગાળામાં સુરત શહેરમાં બ્લડ ડોનેશનની બહુ જરૂર પડી રહી છે, જેથી દરેક વ્યક્તિઓને હું સહભાગી થવા માટે આમંત્રિત કરું છું. મારું નામ તેજસ્વી કોશિયા છે, હું એક સોશિયલ એક્ટિવિસ્ટ છું. અહીંયા આજે એસીપી સર દ્વારા અશોકસિંહ ચૌહાણ અને અહીંયાના જે હેડ કોન્સ્ટેબલ છે પરેશભાઈ, એમના દ્વારા જે આયોજિત કરવામાં બ્લડ ડોનેશન કેમ્પનું છે એમના અમે આવ્યા છીએ. કહેવા એટલું માંગીએ છીએ કે આવું ને આવું કાર્ય કરતા રહે. જે અમે લોકો સેવા સદભાવના ગ્રુપ, જે અમે એસીપી સર સાથે પોલીસ પબ્લિકનું ગ્રુપ છે, એમાંથી અમે જે સેવા કરીએ છીએ એ અવિરત રહે અને લોકોનો સહયોગ મળતો રહે અને આવા ને આવા બ્લડ ડોનેશન કેમ્પ બી કરે અને લોકોને પણ પ્રેરિત કરો કે બ્લડ જેટલું ડોનેટ કરો એટલું સારું. કોમલ બચકાની વાલા. કોમલજી, આપ મને દેખાય હર જગ્હા આપ જો રક્તદાન પે સેવા કિયા કાર્ય કરો હે વહાં સ્ટે હો દે ક્યા હે. મુજે સેવા કા કામ કરના અચ્છા લગતા હે ઓર આજ એસીપી ચૌહાણ સર ને યહાં પે રક્તદાન કા કાર્યક્રમ રખા હે ઉસકે લિયે હમ યહાં પે ઉપસ્થિત હુએ હૈ. ઓર કોમલજી, આપકા સેવા કા કાર્ય કોન કોન સે ઇલાકે મે રહેતે હો ઓર ક્યા કરતે હૈ આપ? મે હર ઇલાકે મે કરતી હું, એસા કોઈ ઇલાકા ફિક્સ નહીં હૈ. કતાર ગામ હો, કહીં પે ભી હો, વેસુ હો, વીઆઈપી રોડ હો, કોઈ ભી બાજુ પે, સેવા કા કામ કરને મે અપને પીછે નહીં હટતે. ક્યા ક્યા સેવા કાર્ય કરતે હૈ? બ્લડ ડોનેશન કેમ્પ કરતે હૈ થેલાસીમિયા કે બાલક કે લીએ ઓર કપડે વગેરે દાન દેતે હૈ. બહોત સારે અવેરનેસ પ્રોગ્રામ્સ એસીપી સર કે સાથ કરતે હૈ. કિતના ટાઈમ સે આપ કરતે હૈ? મેં એસે તો 5 સાલ સે કર રહી હું. યુથ નેશન મેં ભી મેં પહેલે થી, વહાં પે ભી હમ લોગ ને બહોત સારે સેવા કે કામ કિયે ઓર અભી ભી 6 મહિને સે યે કામ કર રહી હું. મેં યે સંદેશ દેને ચાહુંગી લોકો કો કી જ્યાદા સે જ્યાદા સોશિયલ કામ મેં જુડે ઓર લોકો કી સેવા કરે. મિત્રો, અત્યારે સુરત શહેર ટ્રાફિક પોલીસ રિજિયન 4 તથા પોલીસ સપોર્ટ ફોર્સ દ્વારા અમરોલી પોલીસ બ્રિજ નીચે પોલીસ ચોકી પાસે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર એસીપી સાહેબ અશોકસિંહ ચૌહાણ છે. તેમણે કહ્યું હતું કે ઓછામાં ઓછા 100 થી કદાચ 150 સુધીની આસપાસનું રક્તનું હાલ દાન એટલે કે બોટલ એકત્રિત થઈ શકે છે. અહીંયા સુરત શહેરના અમરોલીના કોર્પોરેટર રાજકીય મહાનુભાવો સહિતના લોકો ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને મેગા રક્તદાનને તેઓ સફળતા માટે આગળ વધી રહ્યા છે. ખરેખર જી ટેન્ડપરની ચેનલ તેને સલામ કરે છે, કારણ કે તેઓ સેવાભાવને ઉજાગર કરી રહી છે. જી ટેન્ડપરની ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન હર્ષદ સેટા સાથે સુરત.